અમદાવાદમાં દરેક પોશ ઘરમાં ઘરઘાટી એક જરૂરિયાત બની ગયા છે. ઘરઘાટી સિવાય કામ કરવું મુશ્કેલ હોવાથી રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરેથી નોકરીની શોધમાં લોકો ગુજરાત આવી રહ્યા છે. આવા નોકરીમાં રાખેલા ઘરઘાટી કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા નથી ને, તે માટે ઘરઘાટી કે નોકરીમાં રાખતા પહેલાં પોલીસને જાણ કરવી ફરજિયાત છે. પોલીસ દ્વારા વારંવાર લોકોને આ અંગે મેસેજ આપવામાં આવે છે. અમદાવાદ શહેરમાં જે ગરફોડો થઈ રહી છે, પહેલાં પણ થયેલી છે, એમાં જે એમઓ છે ગરફોડીઓની, આ એમઓ આધારે એ લોકો ઘરઘાટી ટીપ આપે છે અને પછી એ લોકો ગરફોડ કરે છે. તો પોલીસ દ્વારા તો પ્રયત્ન ચાલુમાં છે અને પોલીસે વેરિફિકેશન થાય, ઘરઘાટીઓનું રજીસ્ટ્રેશન થાય આ માટે પ્રયાસરત છે. પણ અમદાવાદના રહેવાસીઓ પણ આ બાબતને ગંભીરતાથી લે અને પોતાની જવાબદારી સમજીને અને પોલીસમાં ઘરઘાટીઓનું વેરિફિકેશન અને રજીસ્ટ્રેશન કરાવે તો ઘરફોડનું પ્રમાણ જે ઘટ્યું છે એનાથી કમ પણ ઓછું. પરંતુ અમદાવાદીઓ આવી કોઈ નોંધણી કરવામાં નિષ્ક્રિયતા દાખવે છે અને લોકોની આવી નિષ્ક્રિયતાનો સક્રિય રીતે લાભ લે છે. પ્રકાશ અને ગોવિંદ જેવા ઘરફોડિયા, ગોવિંદ અને પ્રકાશ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વગેરેમાં કુલ 27 જગ્યા પર ઘરફોડ ચોરીના અંજામ આપ્યો છે, જેમાં કુલ 12 લાખની માતા ચોરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. અને છેલ્લા 3-1 વર્ષથી એ લોકો અમદાવાદ શહેરમાં ઘરફોડ કરતા હતા અને અમદાવાદ શહેરને અલાવા રાજસ્થાનમાં પણ 3 ઘરફોડ કરેલા છે એ લોકો અને મુંબઈમાં પણ એ લોકો ઘરફોડ કરાયેલો જણાવેલ છે. ટોટલ ઘરફોડ 27 ઘરફોડનું ભેદ ઉકેલવામાં આવેલ છે અને આ અત્યાર સુધીમાં જે તપાસમાં નીકળ્યું છે એને અનુસાર 12 લાખના મુદ્દામાલની એ લોકો ઘરફોડ કર્યા. ગોવિંદ કોઈ કામ કરતો ન હોય, પરંતુ આવા ઘરઘાટીઓ પાસેથી મકાન માલિક બહાર જવાના હોય તે અંગેની માહિતી મેળવીને ચોરી કરતા હતા. ગોવિંદે આ પૈસાથી પોતાના ગામમાં મકાન પણ બંધાવી લીધું હતું. પોલીસ પૂછપરછમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં થયેલી 21 કોટીની ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓ પાસેથી હજુ પણ વધુ ગુનાનો ભેદ ઉકેલવાની પોલીસની આશા છે. કેમેરામેન ભાવિક પરમાર સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.